સુરતના સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવાયો એનો આરોપ મૂકવામાં આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવવામાં આવ્યો છે. પિતાએ આરોપ લગાવતા કહ્યું કે દીકરાને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો છે અને તે રોજ મંદિરે દર્શન કરવા જતો હશે અને જેની અમને પાકી જાણ નથી, પરંતુ એ દરમિયાન સંપર્કમાં આવેલ એકના એક દીકરાને સાધુ બનાવી દેવાયો છે. ગત 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવવામાં આવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી. દીકરાનું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે. એ તારા પિતા નથી, તારે તેની સાથે જવાનું નથી તેવું કહી દેવામાં આવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે 1 વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. મંદિર ખાતે પોલીસ પહોંચી અને મામલો થાળે પડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ. સ્વામિનારાયણ સિલ્વર ચોક મંદિર આજે 1 મહિનાથી અમને વાં ધોળાવે છે. આજે અમારા 80 વર્ષના માં છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાણે ખાટલે વાવું છે. તો જે કાંઈ પણ એને થશે હાનિ પહોંચશે તો એ આ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે. છોકરો ક્યારે ગુમ થયો હતો? છોકરો 1 મહિનો થઈ ગયો. શું આખું શું કેવું છે? 1 મહિનોથી એને ગુમ કરી દીધો હતો. આ મંદિરે આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા. અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે. આ લોકો દેવા તૈયાર નથી. અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે. એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો ને એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારે અમારા તરફથી કોઈને રજા નથી. અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ, હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો. અને એને એને ત્યાં બોલાવીને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે, એ બાપા નથી, તું આવે ત્યાં કહીએ મારે નથી આવવું અને તમે કોણ